આકાશવાણીના ભુજ કેન્દ્ર પર તૈયાર કરવામાં આવેલું આ છે નાટક માલિપા કલાકારો છે નિકેતના પાત્રમાં પિયુષ શુક્લ ઉમા હેમલતા ભટ્ટ દિવાકર કિરીટ બારોટ અને ચારુના પાત્રમાં પુષ્પા અંતાણી ધ્વનિનિયોજન એમ એ શેઠિયા નાટકના લેખક અને પ્રસ્તુત કરતા છે વિનય સંતાણી તો સાંભળો નાટક માલી પા અંદર આવો ત્યાં વરંડામાં જ કેમ ઊભી ગયા જોઉં છું કે જુઓ છો એવું કહું છો પણ લાગે એવું છે કે તમે કશુંક વિચારો છો કે પછી આશ્ચર્ય હજી પણ ઓછું નથી થયું આશ્ચર્ય તો જરા પણ ઓછું નથી થયું આવું થશે એવું તમે જ ન હોય ને તમને તમને આશ્ચર્ય નથી થતું કંઈ સમજાતું નથી વર્ષની ઉંમરે આશ્ચર્ય જેવા ભાવો થોડાક આગંતુક લાગે છે વય સાથે સંબંધ હોય ચારો પણ અંદર તો આવો તો છું જ આપણા વિશ્વની બહાર કોઈ અલગ અલગ દિશાઓમાં આપણે હતા સમયનું વિભાજન બહુ મોટી વાત છે નહીં નિકેત સમય તો આપણી અંદર અકબંધ પડ્યો હોય છે એક ખૂબ ઊંડી પેટી જેવું હોય છે આપણું મન વર્ષો પહેલાની કેટલીક ઘટનાઓ અંદર સચવાયેલી હોય છે એ ઘટનાઓને કાટ પણ ન લાગે પણ એ ઘટનાઓને ખાઈ ન જાય એવું કેમ થતું હશે ચારો તમને પણ તમને પણ નથી ફાવતું ને શું સમજી તો ગયા છો તમે છતાં પૂછો છો ન ફાવતું હોય તો પછી શા માટે નકામા પ્રયત્ન કરું છું સાચી વાત તો એ છે ચારો કે આ ક્ષણે મને કશું જ નથી ફાવતું આ હાથમાં પકડી છે તે સુટકેશ મને આપી દો બાર ગળશે એટલે બધું ફાવા લાગશે સુટકેસમાં એટલો ભાર નથી હોતો ચારુ જેટલો ભાર મને સૂટકેસ આપો હું તમારા કમરામાં મૂકી આવું પછી આપણે વાતો કરીશું ચારુ શું કહેવું છે આમ અટકી અટકીને બોલવાની તમારી ટેવ અટકી તો તમે પણ ગયા લાવો સૂટકેસ હું અંદર મૂકી આવું તમે ત્યાં ડાઇનિંગ ટેબલ પર બેસો ચા તૈયાર જ છે ચા અત્યારે કેમ સવારે બે કપ ચા નથી પીતા તમે તો રોજ સવારે મારા પતિ મને યાદ આવવું જોઈતું હતું છતાં તમે ઘટનાઓ સાચવી બેઠેલી પેટીની વાત કરો છો એનો પણ જવાબ છે મારી પાસે પણ તમને નહીં કહું પણ તમે ચા તૈયાર પણ કરી દીધી તમને ખાતરી હતી કે હું આવીશ ચા બનાવતી હતી ત્યારે ખાતરી હતી પણ ચા પહોં ઉગાડીને ઊભી ત્યારે સંશય થયા કરતો હતો કે કદાચ તમે નહીં આવો હવે તો એ ખુલ્લા ઝાપામાંથી અંદર આવી ગયો કેટલા બધા વર્ષો પછી અંદર પ્રવેશ તો હું એવી લાગણી થઈ ઉંમર પણ જાણે કટી ગઈ તમને મેં ઝાપા પર ન જોયા હોત તો હું પાછો પણ વળી ગયો હોત આટલી સુધી આવ્યા પછી પણ તમે ચાલે ગયા હોત નિકેત ગામથી એક કિલોમીટર દૂર દરિયાની રેતી પર ચાલતો ચાલતો આવ્યો છું હાથમાં સૂટકેસ અંદર બંધ પેટી પગને ચહેરે તાળ રસ્તો અને બાજુમાં સતત પથરાયેલો દરિયો ચારું દરિયો જિંદગીભર મારી સાથે રહ્યો છે પણ એ તો મુંબઈનો દરિયો જે ઉપર મારા બંગલાની બાલ્કનીમાં બેઠો બેઠો દરિયો જોયા કર્યો છે પણ આપણા ગામના તૂટેલા કિનારા વાળો દરિયો મને ક્યાંય નથી મળ્યો તમને ખબર છે નિકેત આ દરિયો હવે દૂર જાય છે જે દરિયો મારી અંદર સતત ઉછળ્યો છે એ ક્યારેય દૂર નહોતો ચારું છતાં પણ મને મને લાગે છે કે હું બહુ ઉતાવળ કરી રહ્યો છું આપણી ઓળખાણને હજી ચૌદ પંદર કલાકો જ થયા છે અને હું આમ નિકેત હું તમને ખરેખર પ્રમાણિક માનતી હતી પ્રમાણિક તો છું જ એટલે તો મેં કહ્યું ને કે તમે ઝાપા પર ઊભા ન હો તો હું પાછો વળી ગયો હોત આ મકાન પણ કંઈક એવું બદલાયું છે કે તમારી પેટીમાં સચવાયેલા મકાન સાથે સરખાવો છો કશું જ નથી બદલાયું હા થોડું બહારથી મકાન બદલાયું છે ખરું પણ નિકેત અંદર તો એ જ છે કશું નથી બદલાયું તમે ઉભા છો ને એ એ જ કમરો છે કે જ્યાં આપણે તમારી વાત સાચી છે માત્ર ફ્રન્ટ એલિવેશનમાં ફેરફાર થયો છે ફ્રન્ટ એલિવેશન પર નહીં માત્ર વરંડામાં ફેરફાર થયો છે એમનો આગ્રહ હતો એમને બગીચો ખૂબ ગમે અમે સતત ક્વાર્ટરમાં જીવ્યા છીએ એટલે હવે તો સૂટકેસનો ભાર તમને લાગતો હશે ભાર માત્ર જ હોય છે છે ક્યાં નિકેત મને બતાવો કમરો હું જ મૂકી આવું આ ઘરમાં મારે તમને કમરો બતાવવા આવવું પડશે આપણે સાથે વાંચતા એ જ કમરો મેં તમારા માટે ગોઠવ્યો છે એ કમરાની બારીમાંથી દેખાશે તે દરિયો કદાચ હજી પણ તમને જોવો ગમે એટલે તો એટલે તો હું આવવા નહોતો માગતો આ ગામમાં ના આ ગામમાં આવવા માટે સતત ત્રીસ ત્રીસ વર્ષો સુધી જંખ્યો છું આ ગામમાં આવીને પણ ગામથી એક કિલોમીટર દૂર આવેલા મકાન સુધી ના આવવું એવું મેં નક્કી કર્યું હતું મને તો એમ હતું કે હવે આ મકાન હશે જ નહીં અથવા તો અહીં બીજું કોઈ રહેતું હશે આટલા વર્ષો પછી આપણું ગામ આ મકાન સુધી કેમ નહીં વિસ્તર્યું હોય એ વાતનો અફસોસ થાય છે ના આ મકાન પણ અકબંધ પડ્યું છે એ વાતનો અફસોસ છે તમે આજે પંચાવન વર્ષે પણ છાપા પર ઊભા હતા એ વાત કદાચ ખટકી છે આપણે ઈચ્છેલું આપણે ક્યારેય ન મળે એવી ઈચ્છા કેમ થયા કરતી હશે સારું તમે શું ઈચ્છ્યું હતું મેં મેં આ દરિયો આ મકાન અને મકાનના ઝાપા પર તમને ઉભેલા ઈચ્છા હતા નિચ્છતાય ન મળે એવું તમે વિચારતા હતા હા ત્રીસ વર્ષ પહેલાં હું અહીંથી ગયો ત્યારે પણ તમે ઝાંપા પર ઊભા હતા અને આજે ત્રીસ વર્ષ પછી પણ વચ્ચેના વર્ષોમાં કશું જ ન થયું વચ્ચેના વર્ષો વચ્ચેના વર્ષો તમે હજી પણ અંદર નથી આવ્યા તમે ત્યાં જાઓ ટેબલ પર મેં કેટલી મૂકી છે ચા લઈ લો અથવા એક કામ કરો ઉપર જાઓ છત પર મેં ખુરશીઓ મૂકી છે હું ત્યાં જ ચાલ આવું છું સવારનો શિયાળુ તડકો ગમશે આપણે ત્યાં જ ચાપીએ હું પણ હમણાં જ આવું છું અંદર આવું તે પહેલા તો ફરી બહાર જવાનું થયું ચાલ સવારનો તડકો મને પણ ગમશે આમ પણ રિટાયર થતા માણસનું ભવિષ્ય સવારના તડકા સિવાય બીજું શું હોય હું હમણાં આવું છું એક દાદરો છે ને છત પણ એ જ છે નીકે માત્ર બે ચમચી ખાંડ નાખજો ઘણી એવો બદલાઈ ગઈ છે અને વાળી ડોક્ટરે પણ કહ્યું છે કે મારે ખાંડ છોડી દેવી જોઈએ ડાયાબિટીસ છે એવું હજી સુધી પૂછ્યું નથી કદાચ છે એમ તો હાઈ બીપી પણ ક્યારેક ક્યારેક વર્તાય પણ ડોક્ટરને બતાવીને સ્પષ્ટ કરી લેવું જોઈએ આ બેદરકારી થોડા દિવસો પહેલા જ નિવૃત્ત થયો છું હવે સમય મળશે

અને સમય આપણી સાથે જ્યારે છેલ્લી વાર રમત કરી છે ને ત્યારે તક નથી આપતો ચારુ તમે કદાચ બીજા કોઈના સમયની વાત કરો છો સમય તો મારો જ છે પણ મારી અંદર સમાંતરે ચાલેલો સમય એ નથી હું જે સમયની વાત કરું છું તે હું જીવી હતી તે સમય તમે દીવાકરની વાત કરો છો વિલ યુ પ્લીઝ લીવ મી અલોન ચારો તમે સમજતા નથી દીવાકર આ અઠવાડિયામાં બીજી વાર તમે છાતીના દુખાવાની વાત કરી ડોક્ટરને બતાવવામાં વાંધો શું છે આઈ હેટ ડોક્ટર્સ પણ હું તો ડોક્ટર નથી ને તમે મને પણ ઠીક કરો છો ચારો અત્યારે આપણો સુકેતો હોત તો તું આવું બોલી હોત આ ક્ષણે હું તમારી સાથે પ્રેમ નથી કરતી દિવાકર તમને પત્ની તરીકે તમારી મિત્ર તરીકે સલાહ આપું છું કે તમે ડોક્ટરને કન્સલ્ટ કરો પણ મને કશું જ નથી થયું એમ મને સમજાવો છો તમે તને ખબર નથી હું તમારી પડખે જ જીવી છું દિવાકર તમારી એક પણ ક્ષણ મારી નજર નથી એટલી બધી ચા પીઓ છો તમે એટલી બધી સિગારેટ પીઓ છો તમે તમારા કામમાં એટલા બધા દબાયેલા છો તમે કે તો પણ મને કશું જ નહીં થાય એનું કારણ તું જાણે છે હું જેટલું કામ કરું છું જેટલી ચા પીઉં છું જેટલી સિગારેટ પીઉં છું એથી પણ વધારે તને પ્રેમ કરું છું બિલીવ મેં ચારો યુ આર માય ઓનલી ડોક્ટર પચાસ વર્ષે આ શોભતું નથી તમને નેવું વર્ષનો નો થઈશ ને ત્યારે પણ શોભતું હશે પણ એ વખતે તમે એકલા જશો હું નહીં હોઉં તું હિલ સ્ટેશન પર ગઈ છે હિલ સ્ટેશન પર નહીં દિવાકર એક પહાડીની ધુમ્મસ ફૂંકતી ખીણમાં હું ખોવાઈ ગઈ હોઈશ ઓકળી ગઈ હોઈશ મૃત્યુની વાત તું કરે છે અને ડોક્ટરને કન્સલ્ટ મારે કરવાના છે લેટ્સ ગો ટુ ડોક્ટર જસ્ટ નાવ તમને બતાવવા ના તને બતાવવા મારે ડોક્ટર પાસે એક વાતની ખાતરી માંગવી છે એણે મને કહેવું પડશે કે પહેલા હું મૃત્યુ પામીશ પછી ભલે નેવું વર્ષ જીવું હું તારા વિના એકલો ના જીવી શકું આપણે મૃત્યુની વાતો ન કરીએ એટલા બધા સાથે જીવ્યા છીએ આપણે ચારું કે આવનારી વાસ્તવિકતાને સતત ભૂલવા માંથી ડેથ ઇઝ ઇનિવિટેબલ ચારું અને હું તારાથી પહેલો જવા માંગુ છું હું ફંકાઈ જોવા માંગુ છું એ તમને સ્વાર્થી છો તમે દિવાકર મને પહાડી પર એકલી મુખીની જવા માંગુ છું છોડ ચારો ચાલ આપણે ખડખડાટ લેટ્સ 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 આજે હું એકલી છું એ મને ખેડવાળી પહાડી પર એકલી મુકીની થયો અને શું કરતા હતા હતા કલેક્ટર છેલ્લે દિલ્હીમાં જોઈન્ટ સેક્રેટરી હતા નિવૃત્ત થયા પછી અમે દિલ્હીમાં જ રહેવાનું નક્કી કર્યું હતું એક મકાન પણ લઈ લીધું હતું ન્યૂ રાજેન્દ્રનગરમાં પણ રિટાયર થયા પછી એક મહિને

સુકેતુ મોટો અને એ અત્યારે બેંગ્લોરમાં એક પ્રાઇવેટ ફોર્મમાં પબ્લિક રિલેશન ઓફિસર છે શૈલ દિલ્હીમાં છે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં લેક્ચરર છે એ પંજાબણને પરણ્યો છે અને છેલ્લી રાશિ રાશિ એના પતિ સાથે અમેરિકા છે સુકેતુ પરણ્યો નથી સુકેતુની એક ફ્રેન્ડ છે ગુજરાતી જ છે અને એ પણ બેંગ્લોરમાં જ રહે છે એટલે માત્ર દોસ્તી જ છે કે માત્ર દોસ્તી નથી પરણવાનું કેમ નક્કી નથી કરતા એ જ પ્રશ્ન છે તમે ના પાડતા હશો તમને એવું લાગે છે નિકેત એ બાબતમાં હું કોઈ દિવસ ના પાડું ખરી શૈલ પંજાબને લઈ આવ્યો તો એ જરા પણ ખચકાટ ન થયો માત્ર એક જ વાતનો ખટકો છે આ બધું જ દિવાકર ગયા ત્યાર પછીના પાંચ વર્ષોમાં થયું જિંદગીના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના રહ્યા આવું કશુંક થાય ત્યારે દિવાકરનું ન હોવું ખટકે સુકેતુની રેણુ સાથેની મિત્રતા અંગે જાણતા હતા પણ પછી વચ્ચેથી ચાલ્યા ગયા પણ ચારુ સુકેતુ અને રેણુ નિર્ણય કેમ નહી લેતા હોય ખબર નથી મેં એક બે વાર બંનેને પૂછ્યું હતું ગયા વર્ષે જ હું બેંગ્લોર ગઈ ત્યારે પણ મેં પૂછ્યું હતું રેણુ કહે કે સુકેતુને પૂછો અને સુકેતુ કહે કે રેણુને પૂછો રેણુના ઘરમાંથી કોઈ મુશ્કેલી હશે ના એની માં નથી અને રેણુના પિતાએ તો મને પત્ર લખીને એમની સંમતિ પણ આપી દીધી છે આખો પ્રશ્ન હવે સુકેતુ અને રેણુ પર છે અને હું એમાં માથું મારવા નથી માગતી છતાં એ નથી થયું ત્યાં સુધી હજી પણ કશુંક બાકી રહી ગયું હોય એવી લાગણી થયા કરે છે બીજું કંઈ અધૂરું રહી ગયું હોય એવું લાગ્યું છે ક્યારેય ચારું અધૂરું તો ઘણું રહી જતું હોય છે નિકેત કેટલુંક તો શરૂ જ ન થયું હોય કેટલુંક વચ્ચેથી અટકી ગયું હોય અને કેટલોક મારા પ્રશ્નને આટલી ગંભીરતાથી ન લો દરેક દરેક વાતને એના કેન્દ્રબિંદુ સુધી લઈ જવાની તમારી જૂની ટેવ છે છતાં પણ હું કોઈ પણ ઘટનાનું કેન્દ્ર શોધી શકી ખરી ફરિયાદ કરો છો ના જિંદગી તરફ મને ક્યારેય ફરિયાદ નથી હું જીવી છું ભરપૂર જીવી છું દીવા કરે મને આપી શકાય તે બધું જ સુખ આપ્યું છે માત્ર એ ગયા પછીના પાંચ વર્ષોની એકલતા સહન થતી નથી હવે મારો સમય જતો નથી અને જૂનું યાદ આવ્યા કરે છે ઘણીવાર પાછળ ચાલેલું આપણી સાથે અટકી જતું નથી ઘણીવાર ભવિષ્યની દિશાના પડછાયામાં લંબાય પણ ખરા સાંજના પડછાયા જેવા ઉદાસ દ્રશ્ય ઊભા કરે તમને નથી લાગતું કે આજે આપણે ફરીને સાથે બેઠા છીએ તે એક મોટો અકસ્માત છે સાચી વાત છે હા હું તો ધાર્યું છે ને હોય ચાલી જતી સડક પર એક જગ્યાએ અટકી ગયા પછી શિયાળાની એક સવારે હું તમારી રાહ જોવા ઝાંપા પર ઊભીશ અને મિસ્ટર નિકેત દેસાઈ મને તમે તમે કહેવાની કસરત કરી રહ્યા છે નિકેત આમ પંચાવન વર્ષની ઉંમરે પણ આપણે સંબંધોની નવેસરથી શોધ આદરીએ એકબીજાને નિકેત અને ચારું કહેતા પણ અચકાઈએ સામેની વ્યક્તિને કેવું લાગશે એની ચિંતા કર્યા કરીએ એ બધી વાતનું આશ્ચર્ય નથી થતું તમને કેટલાક સત્યો વર્ષો પછી પણ એ જ મુગ્ધતા અને એ જ કુમળા ભાવ સાથે શા માટે જીવતા હશે તમે નિકિત આપણે પ્રમાણિક અને સ્વાભાવિક બનીએ તો આપણા સંબંધોમાં વચ્ચેના ત્રીસ વર્ષના અંતરાલ પછી આવી અપ્રમાણિકતા અને અસ્વાભાવિકતા આવે જ ચારું તમે નહીં તું તું ચારું તું કાલે સાંજે અચાનક મને આ ગામના ચોકમાં મળી ગઈ તે ક્ષણનો અકસ્માત કોઈ રીતે સમજી શકાય તેમ નથી હું મારા ગેસ્ટ હાઉસમાંથી નીચે ઉતરીને શેરી વટાવીને ચોકમાં આવ્યો મારી નજર ચોકમાં આવેલા ટાવર પર હતી કોણ જાણે શું થયું તે હું ટાવરને જોતો ચોકની વચમાં ઊભો રહ્યો મારી આસપાસ રિક્ષાઓ સ્કૂટરો રેકડીઓ સાયકલ અને લોકો પસાર થતા હતા બધી જ હલનચલન અને ઘોંઘાટ જાણે પાણીના પૂર હતા અને તે વચ્ચે હું ઊભો હતો મારી નજર ચોકમાં આવેલા ટાવરના ઘડિયાળ પર હતી અને બરાબર એ જ ક્ષણે મારા ગામમાં મેં એક અવાજ સાંભળ્યો વર્ષો પહેલા એક સાંજે મેં ગુમાવી દીધેલા અવાજનું મોજું મારી છાતી સુધી ભટકાયું ત્યારે જ ખબર પડી કે મારી સામે કોઈ ઊભું છે એક ક્ષણ તો હું તને ઓળખી જ ન શક્યો ચારું પછી માની ન શક્યો હું લાઇબ્રેરીમાંથી બહાર નીકળતી હતી ત્યાં જ મારી નજર રસ્તા વચ્ચે ઊભેલી પરિચિત વ્યક્તિ પર ગઈ મને જરા પણ ભાર ન લાગી ચોકમાં વચ્ચોવચ ઊભીને આકાશ તરફ જોતી વ્યક્તિ નિકેત જ છે એ વિશ્વાસ વર્ષો પછી પણ ખોટો ન પડ્યો આકાશ તરફ જોતી વ્યક્તિ નિકેત જ છે એ વિશ્વાસ વર્ષો પછી પણ ખોટો ન પડ્યો મારો વિશ્વાસ ખોટો ન જ પડ્યો હું તારી પાસે આવી અને ચોકની વચ્ચે બે ધડક તને બોલાવી બેઠી આટલા બધા લોકોની વચ્ચે આપણા ગામના ચોકમાં તારી સામે આવીને ઊભી અને તને જાહેરમાં બોલાવ્યો હોય એવું પહેલી વાર જ થયું ગઈકાલે સવારે જ અહીં આવ્યો છું એકલ આવ્યા છો આખી જિંદગી મુંબઈમાં કાઢી એર કન્ડિશન મશીન બનાવતી ફર્મમાં એક્ઝિક્યુટિવ પોસ્ટ પરથી હમણાં જ રિટાયર થયો કંપની આપેલા ફ્લેટ અને ગાડી છોડીને અમારા ફ્લેટમાં રહેવા ગયો છું રિટાયર થયો પછી એકાએક કેટલું ખાલી લાગવા લાગ્યું કે મેં કશું કરવાનું નક્કી કર્યું થોડા દિવસો જૂનું જીવવાની ઈચ્છા થઈ પાછું વાળીને ક્યારેય જોયું નહીં એ રસ્તા પર ચાલવાની ઈચ્છા થઈ મેં ઉમાને કહ્યું છે એનું હા ઉમાને કહ્યું કે હું મારા ગામમાં જઈશ એકલો થોડા દિવસ રહીશ અને પાછો આવતો રહીશ એને હા પાડી એને ક્યારે મને કોઈ વાતની પણ ના પાડી નથી પણ હાઈ બીપી વાળા પતિને એકલો જવા દેવો એને ખબર નથી ચારુ મને લોહીનું દબાણ રહે છે મે બધાથી છુપાવ્યું છે પણ મને તો તે તરત જ કહી દીધું પણ તું કે ઓમા છે એમ તો નહીં પણ તારાથી કશું પણ જાણું કઈ રીતે રહી શકે ચારુ હું કે કશું જાણું છું તારા વિશે એ સાંજે દરિયાની ક્ષિતિજ પર ચંદ્ર નમતો હતો અને ઓટ શરૂ થઈ ગઈ હતી ત્યારે તું આજ જ મકાનના ચાંપા પરથી દૂર ચાલ્યો ગયો હતો એ સાંજ પછી તારી સાથે શું શું જીવાયું છે એ બધાથી હું તો અજાણ જ ને ચારુ ગઈકાલે સાંજે મેં તને જોઈ ત્યારે એકદમ આઘાત લાગ્યો હતો હું ઓળખતો હતો તે આ ચારુ નહીં તારા સંદર્ભમાં વચ્ચેના વર્ષો પણ પસાર જ થયા નથી બધું જ સ્થિર થઈ ગયું અંદર ગોઠવાયેલું રહ્યું છે તું જે જીવી છે એ વર્ષો મારી પાસે ક્યાંથી આવે હવે તો તારા વાળ પણ સફેદ થઈ ગયા છે ચહેરા પર મેદ પણ આવી ગયો છે ચશ્મા આવી ગયા છે અને શું નિકેત અને તારા ચહેરા પર મારાથી અજાણી કેટલીય વ્યક્તિઓની સમી સાંજે દેખાય તેવા પડછાયો હું જોઈ શકું છું સાંભવા નહી જોવા માંગુ છું તું બોલતો જા અને મારી આંખો સામે વીસ બાવીસ વર્ષની એક છોકરી આવીને ઉભી રહે આગળ બે ચોટલા ગોઠવ્યા હોય ના નથી યાદ આવતું એવી કોઈ જ યુવતીનો ચહેરો અત્યારે યાદ નથી આવતો હું જો ગેસ્ટ હાઉસના કમરામાં એકલો પડ્યો હોત અને મેં યાદ કરવા માંડ્યો હોત તો તું કહે છે એ ચહેરો યાદ આવ્યો હોત પણ તારી સામે બેઠો છું ત્યારે તું એક સમયના કલેક્ટરની પત્ની છે અને ચારું તારી સૌથી નાની દીકરી પણ પહરી ગઈ છે તારી બીજી કોઈ વાત જ ન કરી મારા સુકેતુ શૈલ જે દીકરો છે રાહુલ હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે મુંબઈમાં પ્રેક્ટિસ કરે છે ને સંજ્ઞા મારી દીકરી અસલ ઉમા જેવી જ છે ચહેરામાં અને સ્વભાવમાં આ વર્ષે એમએસસી થઈ જશે એક પ્રોફેસર સાથે પરડવાની છે એની પોતાની જ પસંદગી હશે હા હજી ગયા મહિને જ સંગનાએ મને કહ્યું તે હા પાડી ઉમા ના પાડતી હતી પણ તે હા પાડી હું ના પાડું એવું તને લાગે છે ચારો તે પણ આવી બાબતમાં ઉમા કેવી છે નિકેત એટલે દેખાવમાં અને સ્વભાવમાં મે કશું જ વિચાર્યું નથી એના વિશે ઉમા કેવી છે એ પ્રશ્ન જ ઊભો નથી થતો એ એટલી બધી સરળતાથી મારી જિંદગીમાં ગોઠવાઈ ગઈ છે કેનો ચહેરો કેવો છે એ પણ અત્યારે યાદ કરું તો યાદ ના આવે એટલી બધી એ સ્વાભાવિક છે રાહુલ તો પરણી ગયો છે હા શોધી શૌધીカડેલી છોકરીને પરણી ગયો છે અમારું નવા ફ્લેટ થી એની હોસ્પિટલ દૂર પડે છે એટલે એણે અલગ ફ્લેટ લીધો છે અમે દર્શન રવિ સાથે રહીએ છીએ એક પ્રશ્ન હમ પૂછ તને ક્યારેય તારો પોતાનો એક દ્રશ્ય યાદ નથી આવ્યો કયું દ્રશ્ય એક બગ સાયકલના પેન્ડલ પર અને બીજો પગ જમીન પર મૂકીને બેલેન્સ જાળવતો એક છોકરો નવરાત્રિની રાતોમાં પેટ્રોમેક્સના અજવાળામાં લીમડાના છાડ નીચે ઉભેલી છોકરીઓમાં ચારુની નીશો ત્યાં ખુબાડો એક છોકરો દરિયાને સમાંતર રાખીને રેતીવાળા કિનારા પર દોડતો એક છોકરો ના ચારો વનટોળની જેમ ગોળ ગોળ ફરીને બધું પાછું ત્યાં ત્યાં સ્થિર થઈ શકતું નથી ને નિવૃત્તિ પછી ઓચિંતા અવકાશનો અનુભવ કરતા આ બુઢા ખકડતની આંખો પાંચ છ વર્ષે તો મોતી ઉપાક્ષે ત્યાં જૂના દ્રશ્યો ક્યાં યાદ રાખવા બેસું પ્રમાણિકતાથી વાત કરો છો નિકેત ઉમાએ બધા જ ખાંચા ભરી દીધા છે દિવાકરની હયાતીમાં કોઈ દિવસ સાયકલના પેન્ડલ પર પગ રાખીને ઉભેલો છોકરો તને યાદ આવ્યો હતો ચારુ એનો જવાબ નથી જોઈતો કદાચ અત્યારે તો નથી જ જોઈતો અત્યારે મારા મનમાં તારા એક રૂપની વેદના સ્થિર થયેલી છે તું એક પહાડી પર ઊભી છે અને નીચેની ખીણોમાં ગાઢ ધુમ્મસ ફૂંકા કરે છે એ ધુમ્મસના વર્તમાનમાં મારી અંદર માત્ર દિવાકરની અભાવની ધૂંધળી વેદના જન્મી છે આપણે ક્યારેક બીજી વાતો પણ કરીશું હું અહીં ચારેક દિવસ રહેવાનો છું પછી ફરી પાછો ચાલ્યો જઈશ ઉમાના દેશમાં આપણે નીચે ઉતરીએ તડકો તપી રહ્યો છે અને મારે રસોઈ પણ કરવાની છે અરે તે ટ્રે કેમ ઉપાડી મને તું નીચે ઉતર હું ઉપાડી લઉં છું એટલું જ નહીં તને રસોઈમાં પણ મદદ કરાવીશ ઉમાએ મને રસોઈ બનાવતા પણ શીખ્યું છે સાથે મળીને કામ કરવાનો આનંદ હોય છે નિકિત ફરીથી બોલતો એ વાક્ય કયું વાક્ય સાથે મળીને સાથે શબ્દ કેવો જાણે લાગે છે આપણા સંદર્ભમાં ઠંડી વાય છે તને ના જરા સુસ્તી જેવું લાગે છે એટલે કદાચ શરીરમાં કંપારી છૂટી ગઈ આવી કંપારી ક્યારે છૂટે છે તે જાણે છે જાણું છું ઉપર આપણા પાપ પુણ્યના ચોપડા લખતા ચિત્રગુપ્ત આપણી ઘટનાઓના હિસાબ લખતા લખતા પાનું ફેરવે ત્યારે આવી કંપારી છૂટે તારા પાપોની યાદી વધવા લાગી હશે હું મને કયા વિના એ મારી સાથે બેઠો છે એ બધી જ ક્ષણો ત્યાં તારા નામે પાપના પાના પર લખાતી હશે આટલા વર્ષો એની સાથે રહ્યો છું એને જો પુણ્ય કહેવાતું હોય તો આ બે ચાર દિવસની ક્ષણોના પાપ પ્રમાણમાં ઓછા કહેવાશે તું એક કામ ન કરે નિકેત શું ઉમાને પણ અહીં જ બોલાવી લે કેમ મારે એને જોવી છે તારો વિચાર ખોટો નથી પણ આપણે ઓળખાણ શી રીતે આપીશ કશું કોઈ જૂઠું બોલી દેજે ને એને શું ન કહું દાર કે અહીં આવે તો તારી ઓળખાણ આ ચારું એથી વિશેષ કઈ રીતે આપું કયા સંબંધોને વ્યક્ત ન કરું જિંદગીના પરિઘમાંથી બહાર નીકળી ચૂકેલી એ ઘટનાઓના સંદર્ભમાં આપણી આ ક્ષણોના સંબંધને શું નામ આપી શકીએ અને ચારું હું મને અહીં બોલાવીને તું આ ઉંમરે અમારા દાંપત્ય જીવનમાં નવા પ્રકરણની શરૂઆત કરાવવા માંગે છે નવું પ્રકરણ કઈ રીતે આ તો જૂનું પ્રકરણ છે નિકેત પણ એ વખતે ઉમા મારી જિંદગીમાં નહોતી દિવાકર તારી જિંદગીમાં નહોતા આપણે આ રીતે કેટલીય સાંજો આ દરિયાના પાણીને જોતા વિતાવી છે એ બધી સાંજો આપણી છે એમાં બીજા કોઈનો પ્રવેશ ન થઈ શકે ઉમા તારા માટે બીજી કોઈ કઈ રીતે કહેવાય મેં અસ્તિત્વને જુદા જુદા ખાનાઓમાં વહેંચી નાખ્યું છે હું અનેક નિકેત બનીને જીવ્યો છું અને મારા દરેક જુદા જુદા ખાનાઓમાં જીવતી વ્યક્તિઓ અને ઘટનાઓને બીજા ખાનામાં માટે પરાયા રાખ્યા છે છે તારું ખંડિત સ્વરૂપ ક્યારેય નથી થઈ ગયું ઓવરલેપ કશું સંગીતમાં સ્વરોની મિલાવટ કરવામાં આવે તો પણ દરેક સ્વરોની અભિન્નતા તો હોય જ નહીં અમારા જૂનના બંગલાની બાલકરીમાં ચારું શોભે આ દરિયા કિનારે એવું બન્યું છે ક્યારેય નિકેત કે ઉમાને કશુંક લાગ્યું હોય એટલે કે એનો એવો વિચાર આવ્યો હોય એટલે કે તું સ્પષ્ટ કેમ નથી થઈ શકતી આ એટલે કે એટલે કે શું છે હું એમ પૂછવા માંગુ છું નિકેત કે કે મટકી ગઈ કે ઉમાને એવું લાગ્યું હોય કે એ આવી તે પહેલા કોઈ સ્ત્રી તારા જીવનમાં હતી ઉમા ખૂબ જ સમજદાર છે એ હંમેશા ઘટનાઓ અને પરિસ્થિતિઓની વચ્ચોવચ્ચ જીવી છે તટસ્થ થઈ જતા એને ના આવડે બધી જ વસ્તુઓ પર એનું પ્રભુત્વ છવાયેલું રહે છે કશું પણ એનાથી છૂટી ન જાય એની કાળજી રાખતી જ રહે તું કહેવા શું માગે છે ચારુ અમે એકબીજાને ખૂબ પ્રેમ કર્યો છે તારો શબ્દ વાપરીને કહું તો ભરપૂર જીવ્યા છીએ અમે મારા માટેના તમામ નિર્ણયો એણે જ લીધા છે તો મારા જીવનમાંથી ચાલી ગઈ ત્યાર પછી થોડો સમય મને ખૂબ એકલું લાગ્યું આપણો સંબંધ મને સર્પની જેમ ડંખ્યા કરતો એ પ્રતિક્રિયામાં જ મેં આ ગામ છોડી દીધું અને પછી ધીરે ધીરે મારા જીવનમાં હું માય પ્રવેશ કર્યો અને છવાઈ ગઈ મારી ખોટ ના આવતી એને એવું કઈ રીતે કહી શકું તારા સંદર્ભમાં જીવતો હતો તે વેદના ઠરીને છેક તળિયા પર સ્થિર થઈ ગઈ તું જાણે ફ્રીઝ થઈ ગઈ મારામાં અને હું માં ચારે તરફ ફરી વળી મારે શું ખાવું શું પહેરવું કેટલા વાગે જાગવું અને ક્યારે સુઈ જવું તે બધું જ તમને પાંગળા બનાવી દેવા માંગુ છું એવું તમે કેમ કહ્યું મારા પર આક્ષેપ કરો છો આજે પાર્ટીમાં તું કંઈક ઉઘડેલી લાગી મને સમજાયું નહીં કે એવું કેમ થયું તે જતાવેત તારા મિત્રોમાં મારી નિંદા કરી તે એમ કહ્યું કે આ ઉમાએ મને પાંગળો બનાવી દીધો છે તે મજાક ને આટલી તીવ્રતાથી લીધી હું ખરેખર મજાક કરતો હતો આઈ નેવર મેન્ટ ઈ નિકેત તને ઊંડે ઊંડે પણ એવું થતું હોય કે હું તને ખરેખર પાંગળો બનાવી દઉં છું તો ઉમા એક વાતની મને ખબર નહોતી મેં કલ્પના પણ નહોતી કરી કઈ વાત મને આવી પત્ની મળશે એવું મેં નહોતું ધાર્યું તો તે શું ધાર્યું હતું કોઈ બીજી સ્ત્રીને કલ્પી હતી બીજી સ્ત્રીની કલ્પના માત્ર કલ્પના જ હું કદાચ એવું પણ હોય કે હું બીજી સ્ત્રીને લગભગ પત્નીના અર્થમાં પણ જોઈ ચૂક્યો હું આજે તે ધારું છે શું તું મને રડાવવા માગે છે આ ઉમા રડે એ દિવસો મારા નસીબમાં ક્યાંથી તું મને દુઃખી જ કરવા માગે છે તારી મજાક લંબાવીને હવે તું એવું પણ કહેશે કે ઉમા ખરેખર એક છોકરી હતી મારી જિંદગીમાં અમે એકબીજાને નાનપણથી ઓળખતા સાથે રમ્યા છીએ એકબીજાને સ્પર્શ કર્યો છે એના ચોટલા તાણ્યા છે આંખે પાટો બાંધીને રમતા રમતા એકબીજાને બાથમાં લીધા છે ઘર ઘર રમતા ત્યારે એ જ મારી પત્ની બનતી અને હું એને વટતો પછી મોટા થયા ત્યારે ઘર ઘરની રમત માત્ર રમત જ રહી એ મને છોડીને ચાલી ગઈ હું એકલો થઈ ગયો આજે પણ એ છોકરી મારી અંદર જીવે છે હું તલસું છું એના માટે તું એનું સ્થાન ક્યારે પણ ના લઈ શકે ઉમા તારી કલ્પના શક્તિ માટે મને માન છે તારી સાથે આવા બરછટ એક્ઝિક્યુટિવ સાથે પરણી ન હોત ને તો હું લેખક બની હોત પણ તે એટલી બધી આ કલ્પના કરી કે મારી અંદર સાચે સાચ વેદનાની ઘટક થઈ આવી ખરેખર જાણે હું કોઈ કુમાવી બેઠો હું એવું લાગ્યું તો વધારે બોલી હોત તો હું રડી પડ્યો હો મોટો તો રડમસ જેવું થઈ ગયું છે એ તો એ તો થઈ મને પાંગળો બનાવી દીધો છે ને એટલે હું તને પાંગળો બનાવી દેવા માંગુ છું તારી ડોકમાં સાંકળ નાખીને આપણા બેડરૂમના પલંગ સાથે જ તને બાંધી રાખવા માંગુ છું બોલ તારે કંઈ કહેવું છે ના કશું જ નથી કહેવું તારી સાથે અત્યારે ઘર ઘર રમવું છે હું ઘર ઘર રમવામાં નહીં ઘર ઘર જીવવામાં માનું છું નિકેત મને બધું એના પૂર્ણ રૂપમાં જોઈએ છે કશું જધુરું નથી જોઈતું તું મારો પતિ તો આખો ને આખો મારો જ પતિ આ ઘર મારું તો આખું ને આખું મારું આપણને સંતાન થવા માંડશે ને પછી જોજે તારા સુખમાં એ ભાગ કદાચ મને એ પણ નહીં ગમે તું પિતા થઈને ને હું માતા થઈને થોડા વિસ્તરી જઈશું આપણો વિસ્તરેલો અંશ આપણા સંતાનો માટે અત્યારે છે એટલું તો મારું જ ઊંઘ આવે છે ઉમા અને તું મને બોર કરે છે આ ક્ષણે તને માતા બનવાની મહત્વાકાંક્ષા જાગી મારી મહત્વકાંક્ષાઓ બહુ મોટી નથી હું બે હાથ પોળા કરું ને એટલી જગ્યામાં જે કંઈ સમાય તેટલું જ મને જોઈએ છે મને એટલું જ સુખ જોઈએ જેટલું સુખ હું આપી શકું તો મારા જીવનમાં કોઈ બીજી છોકરી આવી હશે એવો વિચાર ન કરજે તે મને એવી તારીની કે કે મેં જે કંઈ કલ્પ્યું એવું કશુંક સાચું પણ હોય ને તો એમાં મને શું તું મારી સાથે કઈ રીતે વર્તે છે એ જ મારા માટે મહત્વનું છે બંધ બંધ દરવાજા પણ કરી દેને અંદર જવું છે શું ફરક પડશે ના એમ તો નહીં ફરક પાડવા નથી પૂછતી માત્ર અંદર જવું હોય અહીં ન બેસવું હોય એને અને અંદર જવું હોય હા એ જવું છે થોડી ઠંડી પણ વધી છે પણ દૂર દરિયાના પાણીમાં ભરતી ચડી છે અને ચંદ્ર આકાશમાં છે એ દૃશ્ય અંદર નહીં મળે ને અને ચારું કઈ પરિસ્થિતિને અંદર કહેવી અને ક્યાં હોવાની સ્થિતિને બહાર કહેવું એવું નક્કી નથી કરી શક્યો તારી વાત સાચી છે ને કંઈ આપણને લાગે કે જૂની ઘટનાઓ અને જૂના ભાવો આપણે વિસરી ગયા છીએ નવા વર્તમાનમાં જરા આરામથી ગોઠવાવાની શરૂઆત કરીએ ત્યાં જે જૂના ઓરડાનો આંખો ઉગડી જાય અને અંદરથી બધું બહાર રેડાઈ જાય અત્યારે પણ સારું આપણે કયા માલિપાને જીવીએ છીએ ત્રીસ વર્ષ સુધી અપ્રત્યક્ષ રહ્યો છતાં તું સતત મારી સાથે જ જીવી છે સમાંતરે ચાલી છે પર શ્રીમંત્રી જેમ જીવ્યો છું તો મારા જીવનમાં કાયમને માટે ન આવી તેથી બહુ મોટી સમસ્યાઓ પણ નથી આવી લગભગ બધા જ પ્રકારનો સુખ જીવ્યો છું એક વખત પુત્રી અને પત્ની સાથે કાશ્મીર ગયા હતા ત્યાં સાંજે ભર્યા સુખની વચ્ચે તો યાદ આવી ગઈ માત્ર એક જ ક્ષણ માટે અને સમય સ્થિર થઈ ગયો કાશ્મીરની સુંદર વનશ્રી સૌંદર્યસભર ઝીલ હિમાચ્છાદિત પર્વત શિખરો કે શિકારાના પ્રવાહિત આનંદનું મહત્વ ન રહ્યું એવું લાગે છે તમે જાણે અહીં નથી મારાથી વાતાવરણથી તમે માયલો દૂર ચાલા ગયા હો ને એવું લાગ્યું તારી સામે તો છું છતાં દૂર પાઇપ ઠરી ગઈ ત્યાં સુધી પીધી નહીં શું વિચારતા હતા વિચાર તો કશું જ નહોતો ઉમા એટલે જ એટલે જ તને વિચિત્ર લાગ્યું તને વહેમ ગયો વહેમ તમારા વિશે મને જે વિચાર આવે હોય ને તે વહેમ ન હોય એ સત્ય જ હોય તમારા ચહેરા પર આવડો મોટો એક નવો સળ પડ્યો હોય ને મને ખબર ન પડે એ વખતે તમારી પીઠ મારા તરફ હોય ને તો પણ હું સમજી જાઉં ઉમા બહુ બોલવું તને કેમ ગમે છે ચીડતી કહો છો મારા અવાજ પરથી શું લાગ્યું તને બહુ અજાણ્યો લાગ્યો અવાજ તમે મારા ન લાગ્યા તમારા અવાજને લીધે આખું કાશ્મીર સુકાઈને ક્યાંય ખરી પડ્યું જીલ સુકાઈ ગયા શું થયું છે તમને નિકેત ખબર નહીં ઉમા કદાચ ખૂબ થાકી ગયો છું આવા ભરા આનંદ આકાશમાં એકાદ પક્ષી એવું પણ ઉઠતું આવે કે જે ઉદાસીની લકીર પાછળ મૂકતું જાય તે જોયું છે હું પક્ષી મારા માટે તો તારો ચહેરો જ આકાશ છે નીકે એ ચહેરા પર ક્યારેક પણ ઉદાસીનું પીછો તરતું આવી ચડે ને તો મને ખબર પડી જાય ફૂસીનાક તારો જંપ અવાજ કઈ યાદ આવી ગયું તને નીકે ખબર નહીં એટલું ચોક્કસ કે એ એક ક્ષણ તારી નહોતી ઉમા કોઈ છીનવી ગયું હતું તારી પાસેથી નાઉ લેટ ઇઝ નોટ ટોક મને આરામથી પાઇપ પીવા દે તો ધુમાડા અને બરફને જોયા કર જો તો રાહુલ સંઘના પાછા આવી ગયા કર તમે ચાર પાંચ દિવસ સળંગ ડિસ્ટ્રિક્ટમાં ન જાઓ તો મારી નોકરી જાય પણ તમારી ચારુ તો સચવાઈ રહે ને જો ચારુ હું ચારુ અને નોકરી બંનેને સાચવી લેવા માંગુ છું ભૂલ તને શું થાય છે મારી ગેરાજરીમાં હું યાદ આવ્યા કરું છું તું યાદ આવ્યા કરતો હો તો તારી ગેરાજરી માટે મને વાંધો ન જોઈએ ને તો બીજો કોઈ હા બીજો કોઈ બીજો કોઈ યાદ આવે છે મારી ગેરાજરીમાં તને બીજો કોઈ યાદ આવે છે એ શશે ન કરે છે તારી હાજરીમાં પણ યાદ તો કરી શકાય તને ક્યાંથી ખબર પડે તું તારા ચહેરાને હજી ઓળખતી નથી ચારો તારી અંદર જે ચાલતું હોય એનું સીધું પ્રતિબિંબ તારા ચહેરા પર પડે છે એટલે મારી હાજરીમાં કોઈ દિવસ કોઈને યાદ કરવાની હિંમત ન કરજે ક્યાંક બધું છતું થઈ જશે શું છતું થઈ જશે હું શું છુપાવીને ફરું છું તારાથી તો પછી મારી ગેરહાજરીમાં ડરે છે કેમ તે જ કહ્યું ને કે બીજું કોઈ યાદ આવે છે તે તો આવે જ છે એકલી થઈ જાવ તો શું કરું બીજું એકલી શની થઈ જાય શું કે તું શૈલ તો છે ઓછા પડતા હોય તો ચેરિટી બેગીન સેટ ઓફ ખ્યાલ રાજ છે ધેટ્સ ટ્રૂ પણ થોડી પ્રતિભા શંખ હોય તોય આઈ વોન્ટ વન કાલ એક છોકરી જોઈએ છે મને બુઢાપામાં તું જ્યારે મારામાંથી બધો જ રસ કમાવી બેઠ્યો છે ત્યારે એ બેબી મને પ્રેમ કરશે એના વાલથી હું થોડા દિવસો કાઢી નાખીશ પુત્રો ક્યારેય અવલંબન નથી બનતા ચારો એ માટે બુઢાપાના લાંબા લાંબા બેરાન રણને પસાર કરવા એક બેબી જોઈએ એ બેબી પણ તારી જ પ્રતિકૃતિ હશે એટલે તું બુઢી થઈને ખખડી ગઈ હશે ત્યારે એ દીકરી તારું આ સ્વરૂપ સાચવીને બેઠી હશે તું આડી બાટી ચડી ગયો એ તો મારી ટેવ છે નથી ગમતું દિવાકર તુંય હોય છે ત્યારે પણ તારા ભર્યા ભર્યા પ્રેમની વચ્ચે ક્યારેક મારી અંદરનું જગત મને તારાથી દૂર લઈ જાય છે અને મારી અંદર અને મારી અંદર તૂટેલો કિનારાવાળો દરિયો ઉછળવા લાગે છે હવે વધારે નહીં ખવાય ચારુ મારી તબિયતનો તો વિચાર કર તારે મરવું હોય તો ઉમાના ખોળામાં મરજી મારી પાસે તો તારે ખાવું જ પડશે બધા જ પુરુષો એવા કામ કરી કરીને શરીર તૂટી જાય પણ ખાવાનું જરા પણ વ્યવસ્થિત નહીં દિવસોના દિવસો ડિસ્ટ્રિક્ટમાં ભટકી ભટકીને શરીર ખલાસ કરી નાખ્યું હોય પણ રાત્રે ફ્રૂટ ન ખાય રાત્રે પણ ફાઇલો જોતા રહેવાનું ચારુ તું કોની વાત કરે છે ખવર આવે છે મને અને ધમકાવે છે દીવાકરને કયા બિંદુ પર બધું પડી જાય છે એની ક્યારેય ખબર ન રહી ચારો તને એકલું જીવવું ગમે છે બે પુત્રો છતાં શા માટે અહીં એકલી રહે છે તને ચિંતા થાય છે તો લઈ ચાલને તારી સાથે એવું જો થઈ શક્યું હોત તો ત્રીસ વર્ષ પહેલા ન થાત હવે તો દુનિયા બદલી ગઈ છે ચારું આ ઉંમરે પણ તને પ્રેમ કરું છું એવું વિધાન કરવું હોય તો નૈતિકતાનો સવાલ પણ ઊભો થાય એક તરફ ઉમા છે બીજી તરફ સુખને બહુ લંબાવીને પાતળું કરી દેવામાં હું નથી માનતી નિકેત દીવા કરે ખોબે ખોબે સુખ વહેંચ્યું છે અમારામાં સતત હસતો રહ્યો એ કોઈ ક્ષણે એણે મારા વર્તન પરથી વિચાર્યું પણ હશે કે મારી અંદર એક પડછાયો જીવે છે પણ એણે કદી ન પૂછ્યું સુકેતુ શૈલ અને રાશિની વચ્ચે અમે અઢળક વહેંચી દીધું ઉર્મીઓથી ઉભરાતો મારો પતિ છેવટે હૃદયરોગનો જ ભોગ બન્યો એની સાથે જ હું અટકી ગઈ પણ મારા સુકેતુ શૈલ અને રાશિએ તો આગળ જવાનું છે હું એમના જીવનમાં ત્રીજી વ્યક્તિ તરીકે નથી જીવવા માગતી મને જે દિવાકરે આપ્યું છે તે બધું જ સુકેતુ અને શૈલ એમની પત્નીઓને આપે અને રાશિ એના પતિ પાસેથી મેળવે એટલું જ ઈચ્છું છું ને નિકેત એકલી તો ઘણી વાર દિવાકરની હાજરીમાં પણ હું થઈ જતી કોઈ નમતી સાંજે મારી અંદર નાળિયેરીના ઝાડનો પડછાયો લંબાતો ત્યારે દિવાકર હોય તો પણ હું એકલી પડી જતી આજે એકલી છું પણ મારી પાસે સ્મૃતિઓ છે સ્થળ સ્થળના ક્વાર્ટરોમાં પથરાયેલા અમારા પ્રસન્ન દાંપત્ય જીવનની સમૃદ્ધિથી જીવી ગઈ હોવાનો સંતોષ છે મને તારી વાત સાચી હતી નિકેત બધું જ જીવાયું માત્ર એક સુખ ન જીવી શકાયું બસ અને એ એક સુખનો અભાવ જ જીવન નથી નિકેત હજી થોડા દિવસો પહેલાં હું મારા ફ્લેટના વરંડામાં મૂકેલા હિંચકા પર બેઠો હતો મારા મોંમાં પાઇપ હતી નીચે બેસીને ઉમા મારે માટે પાન બનાવતી હતી રાહુલનો બાબો લોનમાં સાયકલ ફેરવતો હતો રાહુલ અને એની પત્ની ગાડી લઈને શોપિંગ કરવા ગયા હતા શિયાળો સાંજનો તડકો મારા ફ્લેટની આગળની કાચની રંગીન દિવાલ પર પડતો હતો નિવૃત્તિના પાંચ જ દિવસે એ રવિવારની સાંજે મને સુખની સમગ્રતાનો ખ્યાલ આવ્યો પણ મારા એ ભર્યા સુખના વર્તમાનની વચ્ચે એક ચહેરો તકતક્યો એ ચારુનો ચહેરો હતો બે ચોટલા આગળ અને એક ક્ષણે ચારુ મારી આસપાસના વરંડાનો વર્તમાન અને સામે પડેલું સુખ ફ્રીઝ થઈ ગયા માત્ર તારી જ સ્મૃતિ રહી મને લાગ્યું કે મારી અંદર એક ઓરડામાં સુગંધી જોઈનું ફૂલ સળગે છે એની સુગંધ આવે છે એ જ વખતે હું હાથ લંબાયો

આવું કેમ થતું હશે ઘણી પ્રત્યક્ષ હોય છે સુખ એકાદ ક્ષણ માટે વિષાદનું રૂપ કેમ લેતું હશે સમજી શકાય એવું છે નિકેત એ બધાની ઉપર તમારી અંદર એક સમયખંડ જીવતો હોય તો તું શું કહે છે ઉમા હવે તો તમે નિવૃત્ત પણ થઈ ગયા નિકેત ખૂબ આપ્યું તમે આખા ઘરને દોડી દોડીને થાક ખાધા વિના હાંફતા હાંફતા તમે આ ઘરને રંગીન કાચના અજવાળા આપ્યા છે આજે તમારી છાતીના વાળ પણ ધોળા થયા છે ત્યારે એની અંદર એક એની અંદર એક તું શું કહે છે ઉમા ક્યારેય નહીં ને આજે ક્યારેક તો પ્રમાણિક બનવું જોઈએ ને નિકેત પંચાવન વર્ષનો પ્રવાસ પૂરો થયો હોય ત્યારે એક સાંજે તમારા પુત્ર પુત્ર વધુ કારમાં શોપિંગ કરવા ગયા હોય પૌત્ર લોનમાં સાયકલ ફેરવતો હોય અને પત્ની તમારા માટે પાન બનાવતી હોય ત્યારે પણ તમારી પાઇપ પર જલ તો વર્તમાન થોડી ક્ષણો માટે ઠરી જાય ને તો પણ તમે પ્રમાણિક ન બનો નિકેત એનું નામ શું હતું એ આજે તો મને કહો તું ધારે છે એવું કશું જ નથી હવે આપણા જીવનમાં તારણ નહીં પડે બધું પાર કરી ચૂક્યા છીએ સંબંધોની ઉપર પણ ઘણું એ જીવી લીધું છે આપણે હું તમારી ક્ષણે ક્ષણને ઓળખું એવું અભિમાન રાખું ને છતાંય તમારી અંદર લાંબા પટ્ટ જેવા વિસ્તરેલા પડેલા એક સમયખંડ વિશે કશું જ ન જાણતી હું એ મારી કેવડી મોટી નિષ્ફળતા કહેવાય હું બીજું કંઈ જ જાણવા નથી માંગતી માત્ર નામ જાણવા માગું છું નિકેત માત્ર નામ જ ઉમા એનું નામ ચારું હતું કેટલાય ઓરડાની માલિકા કેટલાય જુદા જુદા વિશ્વોને સંગ્રહીને આ ક્ષણે આપણે બે જ છીએ જાણે આપણી આજુબાજુના વાતાવરણમાંથી ગુરુત્વાકર્ષણનું બળ ચાલ્યું ગયું છે અને નિકોલા સ્વપ્ના સ્પેસ પોઈમ્સમાં આવે છે તેમ બધા જ ઘડી બે ઘડી મળતા છૂટા પડતા ફરીને અનંતની યાત્રાએ ચાલા જાય છે રહે છે માત્ર સુખની ઈમેજ અને દુઃખોની ખોતરાતી ક્ષણો દિવાકરના સવાસના સુખડી તારું ન હોવાનું દુઃખ ના આવ્યું તો દીવા કરે આપેલી હૂંફમાં મારી અંદર તારા ન હોવાની સ્થિતિની ઉડ્યા કરતી રેતી પણ ફૂંકાથી બંધ ન થઈ આપણે સતત ભૂલવાની કોશિશમાં સતત સાથે જીવતા રહ્યા ક્યારેક મારી અંદરથી તારી સ્મૃતિને ઉખેડીને ફેંકી દેવા છટપટાતી પણ ત્યારે વિચાર આવતો શા માટે દિવાકર સાથેના સંબંધોમાં દિવાકર સાથેના પ્રેમમાં તો મને ક્યાંય નડ્યો નથી બે સમાંતર પાટાઓની જેમ હું દિવાકર સાથે જીવી અને તને પણ અંદર સાચવતી રહી છતાં કદાચ આપણે કોઈક ક્ષણે તો વ્યક્ત કરી જ બેઠા નહીં તો ઉમા મારું નામ ન પૂછત અને દિવાકર પોતાની અંદર એક સવાલ લઈને ના જાત ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે ચારો કે તું મારી બાજુમાં હોય છે છતાં જો જેનો માઇલ દૂર હોય છે સમયના એક ચોકઠામાં જીવતી હોય છતાં આવી વિભાજિત કેમ છે ચારો તું મને એટલો પ્રેમ ન કર કે જેથી શંકાશીલ બની જાય તું ધારે છે એવા કોઈ અર્થમાં હું શંકાશીલ નથી બનતો માત્ર જાણવા માગું છું હું તને કશુંક ઓછું આપું છું તારા મનનો એક ખૂણો રણ જેવો જ બળબળતો જીવે છે અને હું તારા મનનો એ પ્રદેશ શોધી શકતો નથી મારી મારી કઈ સંવેદનાઓ તને ઓછી પડે છે ચારુ દિવાકર તું ક્યારેય મને ઓછો પડ્યો નથી મારા મનનો કોઈ જ ખૂણો તરસ્યો નથી તે વાવેલા બગીચાઓ લહેરાય છે ત્યાં કશું નથી દિવાકર તું ધારે છે એવું કશું જ નથી તો સમયમાં વિભાજિત જોઉં છું તને એ શું છે ચારુ દિવાકર મનની બહાર પણ એક વિશ્વ છે અને એ વિશ્વમાં પણ કેટલાય અધૂરા છેડાઓ લટકતા હોય છે આપણા સમયની બહાર પણ પાછળ રહી ગયેલી ઘટનાઓ હોય છે તું કેટલી જગ્યાઓને આંબી શકીશ હું આખી ચારોને મારા હવાપણાથી ઢાંકી દેવા માંગુ છું તે ઢાંકી જ છે મારો એક નિશ્વાસ પણ તારા વર્તુળની બહાર નથી જતો હું સંપૂર્ણ રીતે ધરાયેલી છું દિવાકર તો પછી કઈ રીતે મેં સમજાવ્યું હોત દિવાકરને એના ભોળા પ્રશ્ન તો પછીની પછવાડે એવું શું હતું જે હું એને કહી શકું કઈ રીતે છતાં પણ વાત સાચી ઘણી વાર એવું થતું મને એકવાર અમે બધા અમારા ક્વાર્ટરના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા રાત હતી કોઈક વાત પર દિવાકરે જોરદાર રમૂજ કરે અને અમે બધા એ હું સુકેતુ શૈલ અને રાશિ અમે પાંચે જણા એક સાથે ખડખડાટ હસ્યા મુક્ત હાસ્યથી આખો કમરો ઉભરાતો ગયો સામે ટીવી ચાલતું હતું એ જ વખતે રાતના દસના ના ટકોરા પડવા શરૂ થયા અને કોણ જાણે કેમ પણ એ જલ ખુશીમાં એક પીડા ઉભરાઈ આવી આખા કમરામાં પૂરના પાણી જે ઉભરાતા હાસ્યની ઉપર વેદનાનું એક ધુમ્મસ છાયું પડ આવીને બેસી ગયું ભર્યા સુખની વચ્ચે તો એ જ વખતે ચાલ્યો ગયો હોય એવું લાગ્યું પછી તો ઘણી વાર રાત્રે ઊંઘ ઉડી જાય અમારા બેડરૂમ ને ઉઘાડી બારીઓના ઝીણા પડદાની પહેરી પારથી રાતની સુગંધ આવતી હોય કે પહાડની પેલી તરફ ચંદ્ર આથમતો હોય કે અમે કોઈ સ્થળ છોડતા હોઈએ ત્યારે દરેક વખતે તો યાદ આવી જાય ને કે દરેક વખતે તો યાદ આવી જાય વિદાયની તું યાદ ડોક્ટર ગયા હા ગયા તારા ચહેરા પર ચિંતા છે મને આજે સવારે જરા અસુખ લાગ્યું અને મેં તને કહી દીધું એ જ મારી ભૂલ તું શા માટે ચિંતા કરે છે ડોક્ટરને બોલાવવાની પણ જરૂર નહોતી ડોક્ટરે કહ્યું છે કે તારું બ્લડ પ્રેશર બહુ હાઈ થઈ ગયું છે ઇટ્સ ટુ હંડ્રેડ એમણે સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું છે બ્લડ પ્રેશર કેટલું ઊંચું છે એ તો મેં પણ જોયું પણ એ કંઈ નવી વાત નથી મારા માટે આ ત્રણ દિવસોમાં તારી કંપનીએ મારામાં નવું લોહી ભર્યું એટલે દબાણ વધી ગયું તું બેઠો ન થઈશ મારી વાત માન ડોક્ટરે ના પાડી છે ડોક્ટર તો કહે ચારું નહીં નિકેત

સાંજ સુધી પ્રેશર ઓછું થઈ જશે મારી બેગમાં ટેબ્લેટ્સ છે તે લાવ તું ટેબ્લેટ સાથે રાખે છે હા હું મારા મન અને શરીર વિશે બધું જ જાણું છું પણ તું પ્રોમિસ કરે છે ને કે આરામ લેશે હા પણ ટેબ્લેટ તો લાવ હા હું જાઉં છું ચારુ ટેબ્લેટને ને ટેલિગ્રામ ક્યાંથી લાવી કોનો છે ટેલિગ્રામ મારું પ્રેશર પણ વધી જાય એવા સમાચાર છે નિકેત સારા સમાચાર છે ને ખૂબ સારા ખૂબ જ સારા સુકેતુ અને રેણુએ લગ્ન કરી લીધા છે બેંગ્લોરમાં ધેટ્સ ફાઇન મારી હાજરીમાં તને આવા શુભ સમાચાર મળ્યા એ ગમ્યું તારી એકમાત્ર ચિંતા પણ ટળી અભિનંદન અને એ લોકો બંને ચોવીસમી રાત્રે અહીં આવે છે મારા આશીર્વાદ લેવા ચોવીસમી એટલે તો આજે જ નિકેત આજે રાત્રે સુકેતુ અને રેણુ આવે છે કેવું સુખદ રેણુને સુકેતુની પત્ની તરીકે જોવા હું અને દિવાકર કેટલા તરસતા હતા છેવટે એમણે નિર્ણય લઈ જ લીધો હું ખુશ છું ખૂબ ખુશ છું નિકેત હું ખૂબ ખુશ છું અરે નિકેત તું પથારીમાંથી ઉઠીને બારી પાસે કેમ ગયો અને ડૉક્ટરે તને બારી સુધી નહીં હું રેલવે સ્ટેશન સુધી પણ પહોંચીશ સુકેતુને લેવા જવાની તારે જરૂર નથી એ તો હું જઈને લઈ આવીશ ને મારી શી ઓળખાણ આપીશ નિકેત તું એમને શું કહીશ આ નિકેત છે અને પ્લીઝ સ્ટોપ હિટ નિકેત એટલે જ હું રેલવે સ્ટેશન જઈશ જે ટ્રેનમાં તું રહેણું આવે છે એ જ ટ્રેનમાં હું મુંબઈ ચાલુ જઈશ એવું ન થઈ શકે તું આવી તબિયતમાં મુસાફરી ન કરી શકે ડૉક્ટરે ખાસ કહ્યું છે તો બીજું થઈ પણ શું શકે આપણા બેનું ત્રણ ચાર દિવસ સાથે થઈ જવું એ અકસ્માત હતો તારો વિશ્વ તો સુકેતુ રેણુના લગ્ન છે એવું નથી નિકિત હું સુકેતુને કહીશ કે તું મારો નાનપણનો આજના છોકરાઓ સાથે બનાવટ ન કરવી જોઈએ ચારુ અને આ વયે એવું કશું જ કરવાની જરૂર નથી મને બ્લડ પ્રેશર છે એની ચિંતા ન કરીશ આ તો તારી હાજરીમાં બન્યું છે તારી ગેરહાજરીમાં બન્યું પણ છે અને બનશે પણ ખરું સુકેતુને મળ્યા વિના તું જાય મને અજુગતું લાગે છે નિકિત તે પણ આવી તબિયતમાં હું જાણી તને ધક્કા મારી મારીને કાઢી મૂકતી થાય છે સાચી લાગણી છે ધક્કા મારીને જ કાઢવાનું છે ચારું પણ એવું નહીં કરી શકીએ બે સમાંતર ચાલતા પાટા ક્યારેક નજીક આવીને વચ્ચે ઉભેલા પાત્રને બીસી પણ નાખતા હોય છે હવે ચિંતા ન કર આપણે મારી સાંજે જવાની અને સુકેતુ રેણુના સ્વાગતની તૈયારી કરીએ નિકિત તારા અવાજમાં વૃદ્ધત્વ ઉમેરાય આવ્યું હા ત્રણ ચાર દિવસ ઉંમર નાનકડી બની ગઈ તણાતા તણાતા કોઈ ટાપુ પર ચડી ગઈ હું એ હું કશું થયું આપણું મન પણ કેવું છે ચારું તે દિવાકર સાથે અને મેં ઉમા સાથે જીવતા જીવતા સતત એક નામને અંદર સાચવી રાખ્યું આ ત્રણ ચાર દિવસ આપણે સાથે રહ્યા તો દિવાકર અને ઉમા પણ સાથે જીવતા રહ્યા કદાચ સીમાઓ છે જ નહીં તારી તબિયત સંભાળજે હવે કેટલા વર્ષો ફરી કદાચ નહીં મળીએ ના આવો અકસ્માત એક જ વાર હોય ઓહ મને મારી યાદ આપજે હવે ટ્રેન આવશે કેવું લાગશે આજે રાત્રે કશું જ નહીં મારા કમરામાં સુ કેતું રેણું હશે અને બહાર દેવા કર અજંબ આટા નહીં લગાવતો હોય એક ટ્રેન મારાથી દૂર ને દૂર થતી જશે એ તો વર્ષો પહેલા ચાલી ગઈ છે માત્ર એક ટ્રેન ઉમાના વિશ્વ તરફ પાછી ફરતી હશે તારી વાત સાચી છે ટ્રેન આવે છે દૂરના વળાંક પર છે આપણી જિંદગી સીધી ચાલી અફસોસ થાય છે ના ઐશ્વર્યમાં જીવા છીએ આપણે અઢળક પ્રેમમાં જીવા છીએ છોકરાઓને સુંદર ભવિષ્યની દિશામાં તરતા મૂકી દીધા પછી સવારનો શિયાળું તડકો મીઠો લાગે છે. ને સાંજે સાજે ઉદાસ થઈ જવાય છે ચારો પછી પત્ની પાન આપવા હાથ લાંબો ત્યારે ચારુ યાદ આવે. અને શું કે તુ આવતા હોય એ સ્ટ્રીમમાં. નિકિત ની ચવું પડતું હોય. લોહીનો દબાણ હોય છતાં દબાણ માત્ર લોહીનું ક્યાં હોય છે? કઈ થાય છે તને? ના. કશું જ નહીં. હમણાં ટ્રેન આવશે હું જેની સાથે વાત કરતી હોઈશ ને એ મારો સુકેતુ હશે બરાબર છો જે હું મારી રેણુને પણ આપણી વચ્ચે પ્રવાસીઓની ભીડ હશે હું તમારી તરફ જોઈશ તું મને વિદાયનો હાથ ન લંબાવજે પાછું વળીને પણ ન છોજે સુકેતુના આગમનના સુખમાં આ દિવસો ધોવાઈ જવા જોઈએ ખબર નહીં પણ ઘણું વિચિત્ર લાગે છે શું થાય છે સુકે તો આવે છે છતાં કદાચ ઘેર જવું નહીં ગમે ઘેર તો જવાનું જ હોય છે ચારો ફરીથી બે ભાગ પડી ગયા છે મનના બહાર સુકેતુના આગમન અને લગ્નનું સુખ ઉભરાય છે અને અંદર 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 શું થાય છે ચારો તું જાય છે ને નિકેત એટલે અંદર એવું લાગે છે કે બા જાણ્યા છે બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે